PGVCL દ્વારા વેરો વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે, જેના અનુસંધાને જુદી જુદી ટીમ બનાવીને કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ખાસ કરીને PGVCLનું 71 કરોડ જેટલું લેણું બાકી છે, જેના અનુસંધાને 100થી વધુ ટીમો બનાવીને કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરવામાં આવતા છેલ્લા એક મહિનામાં સારી એવી વસુલાત થઈ શકી છે. ખાસ કરીને એક અંદાજ મુજબ જાન્યુઆરી મહિનામાં જ 10 કરોડ જેટલી વસુલાત થઈ હોવાનું PGVCLના અધિક્ષક ઇજનેર શ્રી ગરવાએ જણાવ્યું હતું. ડિસેમ્બર અંતિત આપણે PGVCLનું લેણું લગભગ 71 કરોડ જેવું હતું. 71 કરોડ માટે અમે આમ તો ઓક્ટોબરથી જ ડિસ્કનેક્શનની અને કલેક્શનની કામગીરી શરૂ કરેલ. ડિસેમ્બર અંતિત 71 કરોડનું આપણું એરિયસ બાકી હતું. એમાંથી ચાલુ મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં દરરોજ અમારી લગભગ 100 થી 120 ગેંગ ડિસ્કનેક્શન માટે જાય. આપણા ભુજ તાલુકો, અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી અને મુંદ્રા 6 તાલુકા વચ્ચે આ રીતે આપણે ટીમો દરરોજ મોકલી, જે પૈસાનું કલેક્શન થાય એ અધરવાઇઝ કનેક્શન કાપીએ. એવરેજ આપણે 20-25% કનેક્શન કપાય અને 60-70% એમાઉન્ટ આવે એ રેશિયા સાથે આપણે કર્યા. એટલે આપણે 73 કરોડમાંથી ડિસેમ્બરમાં 28 કરોડ આપણે ઘટ્યા, એટલે 45 કરોડનું એરિયાસ આપણે ડિસેમ્બર અંતિમમાં બાકી હતું. હાલ જાન્યુઆરી, કાલે જ આ માસ પૂરો થયો છે, એની હજી ગણતરી ચાલુ છે. પણ અમારા ગણતરી મુજબ અને જે રેશિયો નીકળે છે દરરોજનો એ પ્રમાણે બીજા 10 કરોડનું રિડક્શન આ મહિને પણ થશે. એટલે એમ સમજો કે ફેબ્રુઆરી માર્ચ બે મહિનામાં થઈને અમારે 35-36 કરોડનો ડેબિટ એરિયાસ હજી પણ ઘટાડવાનું થશે. એટલે અમારું પ્લાનિંગ દર મહિને 17-18 કરોડ ડેબિટ એરિયાસ ઘટે, એટલે ફેબ્રુઆરી માર્ચ બે મહિના થઈને અમે રિકવર કરી શકીએ. તો અમે ગયા માર્ચમાં જે અમે હતા 28 કરોડે, એ 28 કરોડે અમે પહોંચી શકીએ. એ માટેની જે ઝુંબેશ ચાલુ છે એ હવે અમે જરા વધુ વેગવંતી અને કડક રીતે કરીશું. જો પૈસા નહીં ભરાય તો કનેક્શન કાપવાનું હવે થોડુંક સિરિયસલી લઈ અને કનેક્શન કાપી જ નાખશું. કારણ કે બે મહિનાથી અમે એમના સાથે સંપર્કમાં હતા કે તમને મુશ્કેલી ના પડે અને PGVCLના પૈસા આવી જાય, એ બે રીતે હતું. પણ હવે આ મહિનાથી એટલે કે જાન્યુઆરી મહિનાથી જ અમારી ઝુંબેશ થોડીક વેગવંતી કરેલી છે, જે આગામી 2 માસ પૂરતું સુધી ચાલુ રહેશે. અને અમારો ટાર્ગેટ છે કે માર્ચ અંતિમમાં અમે જે ગયા વખતે અમે 28 કરોડ ઉપર હતા એ 25 કરોડ આવવાનું છે. અને એ માટે આપને પહેલાં જણાવ્યું એમ દરરોજની અમારી 100 થી 120 ગેંગ, એની સાથે એન્જિનિયર હોય, એની સાથે અમારા રેવન્યુ વિભાગના સિનિયર અધિકારીઓ પણ હોય અને મેક્સિમમ ડિસ્કનેક્શન કલેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એવરેજ આપણે કાઢીએ તો પર સબ ડિવિઝન અમારા 10-15 કનેક્શનો કાપીએ, એટલે લગભગ દરરોજ અમારા 150-200 કનેક્શન કપાય. એમાં સાંજ સુધી કોઈક પણ આવીને પૈસા ભરી જાય તો પાછું રિકનેક્શન પણ કરી દઈએ. એટલે એ પ્રક્રિયા છે ને ડિસ્કનેક્શન રિકનેક્શનની ચાલ્યા જ કરતી હોય, પૈસા ભરાય એટલે ચાલુ થાય. પણ એવરેજ અમારે દરરોજ 100-150 કનેક્શન કપાતા હોય છે.